રક્ષાબંધન આવી રહી છે, ભાઈ બહેનના પ્રેમનો આ તહેવાર છે. બહેન જશે ભાઈને રાખડી બાંધે છે, ભાઈ એને બદલામાં ગિફ્ટ આપે છે, એની સાથે વચન પણ આપે છે કે હું તારી હંમેશા રક્ષા કરીશ. હવે આવા ટાઈમમાં તમે ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ જોતા હશો, એની અંદર તમને ચોકલેટની એડવર્ટાઇઝમેન્ટ કે પછી બીજી અમુક એડવર્ટાઇઝમેન્ટ જોવા મળતી હશે કે તમે તમારી બહેનને આ ગિફ્ટમાં આપો. પણ શું ખરેખર એ આપવું જોઈએ? એટલા માટે આજે હું તમારી માટે એવા 5 સજેશન લઈને આવ્યો છું જે તમારે તમારી બહેનને ગિફ્ટમાં આપવા જોઈએ. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું મહેશ રાજગોર. આ રક્ષાબંધન ઉપર તમારી બહેનને ચોકલેટની ગિફ્ટ આપવી અથવા તો એવી કોઈ ગિફ્ટ આપવી જે એક મહિના પછી તૂટી જાય અથવા તો એનું કોઈ કામ નહીં ના રહે, એના કરતાં હું તમને એવી 5 એવી ગિફ્ટો કહેવાનો છું જે ખરેખર તમારી બહેનને કામ લાગી શકે છે. ખરેખરમાં આમ તો દરેક પરિવાર હેલ્થ ઇન્સ્યોરન્સ લેવું જોઈએ અને ઘણા પરિવારો લેતા પણ હોય છે. પણ માની લો કે તમારા બહેન અથવા તો એમના પરિવારે હેલ્થ ઇન્સ્યોરન્સ નથી લીધું, તો તમે એમની માટે આ પરચેસ કરી શકો છો. એનાથી ફાયદો એ થશે કે આખા વર્ષમાં ક્યારેય ન કરે નારાયણને એમના ઘરે કોઈ બીમારી આવે તો એમને એક પણ રૂપિયાનો ખર્ચો થશે નહીં. અને ખરેખરમાં જો જોવામાં જઈએ તો આ ગિફ્ટ ખૂબ જ અમૂલ્ય છે. બીજા નંબરમાં વાત કરીએ તો એ છે SIP, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. તમે તમારા બહેનના નામે SIP કરી શકો છો, એટલે કે એક પૈસા જે તમે એને આપો છો એના કરતાં ક્યાંક રોકાણ કરો SIPના થ્રુ. એ મ્યુચ્યુઅલ ફંડ્સ હોઈ શકે છે કે પછી શેર્સ હોઈ શકે છે, અને એ રોકાણ એ તમારા બહેનના ભવિષ્ય માટે ખૂબ કામ કરી શકે છે, એમને ખૂબ હેલ્પફુલ થઈ શકે છે. એટલે તમે જો કેશ આપો છો, કેશ કરતાં જો SIP રૂપે તમે એમને ગિફ્ટ આપો છો એ તમને કામ થઈ શકે છે. એની સાથે તમે જોતા હશો કે અમુક સ્ટોક એપ્લિકેશન છે એની અંદર શેર પણ તમે અથવા તો SIP પણ તમે એઝ અ ગિફ્ટ તરીકે આપી શકો છો. થર્ડ નંબર પર આવે છે જીમની મેમ્બરશીપ. જી હા, જીમની મેમ્બરશીપ તમે તમારા બહેનને ગિફ્ટમાં આપી શકો છો. કારણ કે જો હેલ્થ ઇઝ વેલ્થ આપણે એવું કહેવાય છે, એટલે જો જેની હેલ્થ સારી હશે, મતલબ જો આપણા બહેન તંદુરસ્ત રહેશે તો આપણને હંમેશા ખુશી રહેવાની છે. એટલા માટે આપણે એમને જીમની મેમ્બરશીપ ગિફ્ટમાં આપી શકીએ છીએ જે ખરેખર એમની હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. હવે ચોથા નંબરે આવે છે સબસ્ક્રિપ્શન. તમે કહેશો કે સબસ્ક્રિપ્શન ના, હું સબસ્ક્રિપ્શનની વાત કરું છું એવા સબસ્ક્રિપ્શન વિશે કે જે ખરેખર એને રિયલ લાઈફમાં ઉપયોગી થઈ શકે છે. જેમ કે યુટ્યુબનું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન છે એ પણ કામ લાગી શકે છે. એની સાથે ઘણી બધી ઓડિયો બુક્સ આવે છે જેનું સબસ્ક્રિપ્શન પણ એમને કામ લાગી શકે છે. એની સાથે જે બુક્સ આવે છે અમુક, માની લો કે એમેઝોન ઉપર કિન્ડલી આવે છે, તો આવું કોઈ બુક રીડર પણ તમે એમને ગિફ્ટમાં આપી શકો છો જે ખરેખર એમને હેલ્પફુલ થઈ શકે છે. અને પાંચમા નંબરની વાત જે છે ખરેખર મારી સૌથી ફેવરેટ છે. જો તમારા સિસ્ટર જે છે એ ભણેલ ગણેલ હોય તો એમને માટે થઈને તમે લાઇબ્રેરીની જો મેમ્બરશીપ એમને ગિફ્ટમાં આપો છો, લાઈફ ટાઈમ મેમ્બરશીપ, બહુ કોસ્ટલી નથી હોતી, 2000 કે 3000 રૂપિયામાં મળી જાય છે. જો આ મેમ્બરશીપ ગિફ્ટમાં આપો છો તો એનો મતલબ છે તમે તમારા બહેનને જ્ઞાનનો દરિયો ગિફ્ટમાં આપી રહ્યા છો. કારણ કે એ મેમ્બરશીપનો યુઝ કરીને એ ઘણી બધી બુકો વાંચી શકે છે, ઘણું નોલેજ ગેઇન કરી શકે છે. એટલે થોડાક પોઝિટિવ વેમાં આપણે જોઈએ ક્યાં સુધી આવી ચોકલેટો આપતા રહીશું જેના લીધે થઈને બહેનની તબિયત ખરાબ થાય કે એના દાંત ખરાબ થાય. એના કરતાં ગોળથી આપણે એમનું મોઢું મીઠું કરાવી શકીએ છીએ, અને એની સાથે આવી હેલ્પફુલ ગિફ્ટ જો આપણે એમને આપીશું તો ખરેખર એમના જીવનમાં કંઈક કામ લાગશે. આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો શું કામ કરવાનું છે તમે બધા જાણો છો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે હું તમને મળતો રહીશ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ઉપર.